આપણે ચોપડીમાં ગુજરાતીની ચોપડીમાં પેજ નંબર 14 પર બ બતકનો બ શીખીશું જે આપણે નોટમાં શીખી ગયા અહીંયા આગળ આપણે લખ્યું છે જુઓ અને ઘૂંટો જે પ્રમાણે બતાવ્યું છે એ પ્રમાણે બાળક પાસે ટ્રેસ કરાવવાનું છે એટલે કે ઘૂંટાવવાનું છે એ પ્રમાણે એને બ લખવાનું સરળ પડશે આ પ્રમાણે પછી આખો બ બતકનો બ થઈ જશે તૈયાર બ બતકનો બ બોલો અને લખો પ્રથમ આપણે અહીંયા બ ઘૂંટી દેવાનો અને બોલતા જવું બ બતકનો બ બ બતકનો બ બ બતકનો બ આ બે લીટીની બહાર મૂળાક્ષર જવો જોઈએ નહીં બ બતકનો બ 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 આ પ્રમાણે તમારે આટલે સુધી બ બતકનો બ લખવું અને અહીંયા શું છે બસ બસનું ચિત્ર છે બસમાં પણ પહેલાં બ આવે છે બની નીચે લીટી દોરો હવે બાળકો તો તરત જ કરી દેશે આ બધાને લીટી દોરવાની તરત ખબર પડી જાય કે આપણે જે મૂળાક્ષર શીખ્યા એની નીચે લીટી દોરવાની પછી છે ગૃહકાર્ય ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો આ પ્રમાણે ટપકા પર પેન્સિલ ફેરવીને કમ્પ્લીટ કરવાનું અને પછી એમાં તમારે મનગમતો રંગ કરવાનો લીટીની બહાર જાય ના એ પ્રમાણે હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો અહીંયા આગળ જ્યાં આગળ બ બતકનો બ ના લખ્યો હોય તે જુદો મૂળાક્ષર કહેવાય એના પર આપણે ચોકડી કરીશું હવે પેજ નંબર 15 પેજ નંબર 15 પર પણ વર્ગ કાર્ય છે બોલો અને લખો આ પ્રમાણે આપણે બતકનો બ લખી દેવાનો છે અને અહીં શેનું ચિત્ર છે બગલો બગલો પાણીમાં હોય બની ફરતે ગોળ કરો બની ફરતે ગોળ કરો એટલે કે શબ્દમાં જેટલા પણ બ હોય એટલા ફરતે ગોળ કરવાનું અહીં એક જ બ છે તો એક બની ફરતે ગોળ કરો અહીંયા આગળ આ શબ્દમાં બે બ છે તો બંને બની ફરતે ગોળ કરવાનું રહેશે હવે ગૃહકાર્યમાં બ ને બથી શરૂ થતા ચિત્રો સાથે જોડો તો અહીંયા જોવાનું કે પહેલાં કયા ચિત્ર પર બ છે અહીંયા તો બળદ બરણી પહેલો મૂળાક્ષર બ હોવો જોઈએ એ ધ્યાન રાખવાનું છે બિલાડી બદામ આ પ્રમાણે તમારે વ્યવસ્થિત સીધી લીટી કરીને જોડવાનું બ ઓળખી ગોળ કરો બાળકોને હવે જાતે જ આવડવું જોઈએ અવતરણ ચિહ્નમાં બ લખેલો છે એ મૂળાક્ષર પર જ ગોળ કરવાનું રહેશે આ પ્રમાણે તમારે ચોપડીમાં પેજ નંબર 14 અને 15 પૂરું કરવું નમસ્કાર